હેલો સ્ટુડન્ટ, આજના લેક્ચરની અંદર આપણે જોવાના છીએ લખાણ સંબંધિત દાખલો 2.4. દાખલાની અંદર આપણને કીધું છે 2.5 કિલોગ્રામ 0.25 મોલલ યુરિયાનું દ્રાવણ બનાવવા માટે યુરિયાનું દળ ગણો. હવે આ રકમની અંદર જોવાનું છે આપણે ખાસ એ છે 2.5 કિલોગ્રામ જે છે એ દ્રાવણ આપેલું છે આપણને, અને સાથે આપણને કીધું છે મોલલ એટલે અહીંયા વાત થાય છે મોલાલિટીની, અને મોલાલિટીની અંદર દ્રાવણનું કદ નહીં પણ દ્રાવકનું વજન હોય છે, અને એ પણ હોય છે 1000 અથવા 1 કિલોગ્રામ. તો હવે આપણે આને કઈ રીતે નક્કી કરી શકીએ છીએ? પ્રથમ અહીંયા 0.25 મોલલ જે આપેલું છે, મોલલનો અર્થ શું થાય છે પહેલા તો એનો મતલબ એવો થાય છે કે 0.25 મોલ યુરિયા જે છે એ 1000 ગ્રામ દ્રાવકમાં છે. તો આપણે પ્રથમ કહીશું અહીંયા કે 0.25 મોલલ યુરિયા એટલે 0.25 મોલ યુરિયા 1000 ગ્રામ દ્રાવકમાં દ્રાવ્ય હશે. સેકન્ડ, હવે યુરિયા જે છે એનું આણ્વીય દળ લઈ લઈએ આપણે. તો યુરિયાનું આણ્વીય દળ આપણે લઈશું NH2CO NH2, નાઇટ્રોજન હાઇડ્રોજન કાર્બન અને ઓક્સિજનની કિંમત મૂકીને, તો આપણને અહીંયા મળી જશે 60 ગ્રામ પર મોલ. એટલે આપણી જોડે તેનું મોલર દળ જે છે આવી ચૂક્યું છે. હવે અહીંયા જોઈએ આપણે તો અહીંયા આપણી જોડે મોલ ઓલરેડી આપેલા છે 0.25 મોલ, શોધવાનું આપણે એનું દળ છે. તો હવે મોલનું સૂત્ર લઈએ તો વજન ભાગ્યા આણ્વીય દળ, અને આણ્વીય દળ આપણી જોડે આવી ચૂક્યું છે, તો આપણને પહેલી વસ્તુ જે મળશે એ છે વજન. તો આપણે લઈશું અહીંયા NH2CO NH2 એટલે કે યુરિયાનું વજન. વજનને સૂત્રનો કરતા બનાવીએ તો અહીંયા આપણને મળશે મોલ ગુણ્યા આણ્વીય દળ. મોલ આપણી જોડે છે ઓલરેડી, એ છે 0.25. આણ્વીય દળ આપણી જોડે છે એ છે 60. બંનેની કિંમત મૂકી દઈએ, ગુણાકાર કરીએ તો આપણને મળે છે 15 ગ્રામ NH2CO NH2 નું વજન. એટલે કે આપણી જોડે યુરિયાનું વજન પ્રથમ આવી ગયું છે 15 ગ્રામને આધારે. હવે દ્રાવણનું કુલ વજન લઈએ છે. દ્રાવણ શા માટે? કારણ કે અહીંયા આપણે યુરિયા જે લીધો છે એ તો દ્રાવ્ય છે, અને અહીંયા જોઈ શકો છો તમે કે 1000 ગ્રામ દ્રાવક છે. એનો મતલબ દ્રાવ્ય અને દ્રાવકને જ્યારે હું ભેગા કરું ત્યારે મને કુલ વજન મળશે, એ હશે દ્રાવણનું. અને દ્રાવણનું કુલ વજન શા માટે લઈ રહ્યા છીએ? કારણ કે આપણે અહીંયા 2.5 કિલોગ્રામ દ્રાવણની અંદર યુરિયાનું દળ શોધવાનું છે, એટલે આપણા માટે જરૂરી છે દ્રાવણનું વજન. તો દ્રાવણનું કુલ વજન જે છે આપણી જોડે કેટલું થશે? તો અહીંયા 1000 છે અને અહીંયા 15 છે, તો એને આધારે 1000 ને 15 ગ્રામ થઈ જશે. તો હવે જ્યારે મારી જોડે 1000 ને 15 ગ્રામ દ્રાવણ હોય છે ત્યારે યુરિયાનું વજન કેટલું છે? તો આપણે શોધી ચૂક્યા છીએ 15 ગ્રામ. તો અહીંયા કહીશ 1000 15 ગ્રામ દ્રાવણમાં યુરિયાનું વજન છે મારી જોડે 15 ગ્રામ. તો મારે શોધવાનું છે કેટલા માટે? 2.5 કિલોગ્રામ, ગ્રામમાં ફેરવું તો એ થઈ જશે 2500 ગ્રામ, ત્યારે યુરિયાનું વજન કેટલું હશે? 2500 જે છે એને હું સામે ગુણાકારમાં લઈ લઉં અને 1015 જે છે નીચે આવશે. તો ગણતરી કરીએ તો આપણને આન્સર મળી જાય છે 37 ગ્રામ. તો આ મળશે આપણને યુરિયાનું દળ. તો આજના લેક્ચરમાં આપણે જોયું છે લખાણ સંબંધિત દાખલો 2.4. મળીએ છીએ આપણે આ જ રીતે નેક્સ્ટ લેક્ચરની અંદર, જેમાં આપણે બીજા એક દાખલા સાથે મળીશું.